નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કિંજલ પરમાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું નું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિષયમાં બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ જેનું ન્યૂ કોર્સ આપણે મટિરિયલ લોન્ચ કર્યું છે એમાં તમારું પેપર નંબર બી એલ આઈ એસ વન ઝીરો થ્રી લાઇબ્રેરી નોલેજ ઓર્ગેનાઇઝેશન્સ એટલે કે લાઇબ્રેરી ક્લાસિફિકેશન એના આજે આપણે યુનિટ નંબર વનની વાત કરવાના છીએ કે ક્લાસિફિકેશન્સ માં તમે કેવી રીતે એન્ટર થાવ છો આ જે સબ્જેક્ટ છે એમાં તમારે શું ભણવાનું છે અને આ સબ્જેક્ટ ભણ્યા પછી તમે પ્રેક્ટિકલી એ વિષયને કેવી રીતે લાઇબ્રેરીમાં ઇમ્પ્લિમેન્ટ કરશો શા માટે આપણે આ સબ્જેક્ટ્સ લાઇબ્રેરી સાયન્સમાં ભણવો જરૂરી છે આ બધી જે ટોપિક્સ છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ એમાં તમારું જે યુનિટ નંબર વન છે એ જ્ઞાન વિશ્વ વિષય વિશ્વ અને વિષય વિકાસના લક્ષણોની વાત કરે છે એટલે કે જ્ઞાન વિષય યુનિવર્સ ઓફ નોલેજ સબ્જેક્ટસ ઓફ નોલેજ એ શું છે એના વિશે ફર્સ્ટ આપણે આજે વાત કરીશું ફર્સ્ટ શરૂઆત કરીએ આપણે ઇન્ટ્રોડક્શનથી કે જ્ઞાન એટલે શું તો ઘણી વખત આપણે જ્ઞાન એટલે જે કોઈ બેઝિક પ્રોસેસ છે જેમાં ડેટા રો ડેટા હોય એને આપણે ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ કરીએ છીએ અને એ ઇન્ફોર્મેશન પછી નોલેજ બને છે તો એક એક પ્રોસેસ છે કે સૌપ્રથમ પ્રથમ કોઈપણ વસ્તુ જ્યારે આપણે જ્ઞાન સુધી પહોંચવું છે તો એને આપણે ડેટાથી શરૂઆત કરવી પડતી હોય છે એટલે કે ડેટા જ્યારે તમારા કોઈક માઇન્ડમાં કોઈક તમારા થોટ આવે છે કે આજે કંઈક થોટ આવે એ થોટને તમે એક રો થોટ કહેવાય એમ કે ડેટા એક રો ઇન્ફોમેશન્સ જેવું છે બટ એને જ્યારે તમે પ્રોપરલી પ્રોસેસ કરો છો પ્રોપર સાયન્ટિફિક પ્રોસેસની સાથે જ્યારે તમે એમને ઇમ્પ્લીમેન્ટ કરો છો તો ત્યારે જઈને એ એક ઇન્ફોર્મેશન બને છે અને એ ઇન્ફોર્મેશનને જ્યારે તમે યુનિવર્સ સાથે એને સોશિયલી એને કનેક્ટ કરો છો એટલે કે એ બધાની સાથે એને શેર કરો છો ડિસેમિનેટ કરો છો તો ત્યારે એ ઇન્ફોર્મેશન એઝ અ નોલેજ આપણે એને ગણતા હોઈએ છીએ તો એ નોલેજ સુધી જે પહોંચવાની પ્રોસેસ છે કંઈક આ રીતેની હોય છે તો ઇન્ટ્રોડક્શન શું કહે છે કે જ્ઞાન એક એવું મૂળ છે કે જે માણસની સમજ એની અનુભવને અધિકૃતિ જ્ઞાન અને માહિતીનું સંકલન કરે છે એટલે કે ક્યાંય ને ક્યાંય જે પ્રોસેસ તમને કીધી કે ડેટા છે ડેટામાંથી તમે ઇન્ફોર્મેશન્સને ક્રિએટ કરો છો કે ઇન્ફોર્મેશન્સમાંથી આપણે નોલેજને ક્રિએટ કરતા હોઈએ છીએ જે ક્યાંય ને ક્યાંય કોઈ પણ અલગ અલગ પ્રોસેસ ડે ટુ ડે આપણે જે લાઇફમાં કંઈકનું કંઈક નવું કરતા હોઈએ છે એમાંથી ક્યાંક ને ક્યાંક અનુભવાતું હોય છે જ્ઞાન એ માણસને વિવિધ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાનો મા માર્ગ બતાવે છે એટલે કે જ્ઞાનથી આજે સપોઝ હું કહી રહી છું કે આજે હું એક વિડિયો લેક્ચર લઈ રહી છું તો એ ક્યાંય ને ક્યાંય મેં ક્યાંકથી ઇન્ફોર્મેશન્સ ગેધર કરી છે એને કલેક્ટ કરી છે અને આજે હું તમારી સામે મૂકી રહી છું તો એ તમને એક નોલેજ મળી રહ્યું છે તો એ નોલેજ તમને ક્યાં યુઝફુલ થશે તો તમે એ નોલેજને ધ્યાનમાં રાખી આજે તમે કંઈક શીખી રહ્યા છો એને ધ્યાને રાખી અને તમે તમારા એક્ઝામ માટે પ્રિપેર કરશો અથવા તો તમે કોઈ પણ પ્રકારનું પેપર લખશો અથવા તો તમારો કોઈક અસાઇનમેન્ટ પ્રિપેર કરશો તો એ જ્ઞાન ક્યાંય ને ક્યાંય તમને કંઈક એક રસ્તો બતાવે છે કોઈક જગ્યાએ તમને થવામાં યુઝફુલ થાય છે એ જ ક્યાંક ને ક્યાંક જ્ઞાનનો એક એડવાન્ટેજ છે વિવિધ વિદ્યાઓ અનુભવો શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે જ્યારે પણ આપણે આજે એક સામાન્ય વસ્તુ પણ ક્યાંક લેવા જતા હોય તો આપણને માહિતીની જરૂર પડે છે અને જ્ઞાનની પણ એટલી જ જરૂર પડતી હોય છે જ્ઞાન એ માણસને ઘણી બધી રીતે હેલ્પફુલ બનતું હોય છે જ્ઞાન વિતરણ અને વિસ્તરણના પરમ કર્તવ્યનો આકાર આપવો એટલે ગ્રંથાલય સેવા હવે ગ્રંથાલયમાં એટલે કે લાઇબ્રેરીમાં આ જ્ઞાનને આપણે કેવી રીતે ઇનપુટ કરીએ છીએ તો લાઇબ્રેરીમાં પણ સેમ જેવી રીતે આપણને કન્સેપ્ટ ડે ટુ ડે ખબર હોય છે કે આ જે કંઈક વસ્તુ લેવાની છે અથવા તો આપણે સામાન્ય ઘર એક બેઝિક એક્ઝામ્પલથી વાત કરીએ કે ઘરમાં કંઈ પણ વસ્તુ આપણે લાવી હોય તો આપણે શું કરીએ કે બજારમાં જઈએ થોડું ઓબ્ઝર્વ કરીએ એ ઓબ્ઝર્વેશનના આધારે એકબીજાને થોડુંક કંઈક પૂછી લઈએ કોઈકને પૂછીએ તો એના આધારે આપણે પહેલાં તો ઇન્ફોર્મેશન કલેક્ટ કરતા હોઈએ છીએ અને પછી એમાંથી આપણે ઓબ્ઝર્વ કરી આપણને થોડું ઘણું નોલેજ આવે કે ઓકે આ વસ્તુ આપણે પરચેસ કરવી છે તો આ રીતે ખરી કરી શકાય અથવા તો કોઈક ડિસ્કાઉન્ટ મળતું હોય તો ત્યાંથી આપણે પરચેસ કરી શકીએ તો એવી રીતે ક્યાંય ને ક્યાંય આપણે કલેક્ટ કરી ઓબ્ઝર્વ કરી અને આપણે એક વસ્તુ ખરીદતા હોઈએ છીએ તો એક સામાન્ય જ્ઞાન થઈ ગયું એમ તો એવી રીતે સબ્જેક્ટ્સમાં આપણે કેવી રીતે નોલેજને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ તો સબ્જેક્ટ્સમાં આપણે આજે જેમ કે કોઈ એક સબ્જેક્ટમાં આપણે કોર્સમાં એડમિશન લીધું તો એ એડમિશન લીધું ત્યારથી લઈને એને સક્સેસફુલી કમ્પ્લીટ કરવા સુધી આપણે શું કરીએ કે એડમિશન તો લઈ લીધું પછી એ સબ્જેક્ટ્સમાં શું શું આવશે કયા કયા સબ્જેક્ટ્સ આવશે એનું આપણે ક્યાંય ને ક્યાંય ગૂગલમાં સર્ચ કરતા હોઈએ છીએ કોઈક સિનિયરને પૂછીએ કોઈક ફેકલ્ટી સાથે વાત કરીએ અથવા તો કોઈક આપણને જેણે કીધું હોય કે ભાઈ આ કોર્સ વધારે સારો છે તો એ જે તે વ્યક્તિ સાથે આપણે કન્સલ્ટ કરીએ એવી રીતે કોઈની સાથે કન્સલ્ટ કરીને ક્યાંકથી આપણે માહિતી શોધીને આપણે એ કોર્સની માહિતી મેળવતા હોય છે તો એ શું થયું તો તમને એક પ્રકારનું નોલેજ જ મળે છે રૂ અને એ નોલેજને તમે તમારા અભ્યાસને પૂર્ણ કરવામાં ક્યાંક ને ક્યાંક એને યુઝ કરશો એવી રીતે માહિતી સેવા જેની પરિપૂર્તિનું સાધન એટલે ગ્રંથાલય એટલી લાઇબ્રેરી શું છે તો ક્યાંય ને ક્યાંય આપણને ઘણી બધી જગ્યાએ માહિતી મળતી હોય છે બટ એ માહિતી કેટલી ઓથેન્ટિક છે એમાં કેટલો વિશ્વાસ કરવો કે ના કરવો એ આપણને ઘણી વખત એમ થાય કે કરીએ કે નહીં આ માહિતી ફેંકતો નહીં હોય તો જ્યારે પણ તમારે કોઈ ઓથેન્ટિક ઇન્ફોર્મેશનની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે તો ત્યારે આપણે મગજમાં ફર્સ્ટ લાઇબ્રેરી જ આવે છે કારણ કે લાઇબ્રેરી એક એવી જગ્યા છે કે જ્યાં તમને ઓથેન્ટિક રિસોર્સિસ ઘણી બધી મોટી સંખ્યામાં રિસોર્સિસ અને અલગ અલગ જેમ કે રેફરન્સ કોર્સીસ હોય છે બુક્સ હોય છે સીડી રોમ્સમાં તમને ડેટા અવેલેબલ મળતો હોય છે એવી રીતે અલગ અલગ ફોર્મમાં પણ તમને જે મટીરિયલ છે એ અવેલેબલ રહેતું હોય છે તો એ ગ્રંથાલયનું આવશ્ય અને મુખ્ય એક તત્વ આપણે શું કહીએ તો કે બધી વાંચન સામગ્રી એટલે કે જે રીડિંગ મટીરિયલ્સ છે એ ત્યારબાદ એ વાંચન સામગ્રીનો સંગ્રહ કરવો એટલે આપણે લાઇબ્રેરી આમ કહેવા જઈએ ને તો કે કલેક્શન ઓફ બુક્સ છે ધ હાઉસ ઓફ કલેક્શન ઓફ બુક્સ એવું આપણે કહી શકીએ છીએ તો એને ઓર્ગેનાઇઝ કરવું એને યુઝ કરવું એને ફરીથી મેળવવું એની ગોઠવણી કરવી અને એને એન્ડ યુઝર સુધી એટલે કે જે રાઇટ રીડર્સ છે એના સુધી પહોંચાડવું આ જ ક્યાંક લાઇબ્રેરીનો મોટો રહેતો હોય છે કે લાઇબ્રેરી કોઈપણ બુક્સ જ્યારે પરચેસ કરે છે તો એના યુઝર્સને ધ્યાનમાં રાખીને કરતી હોય છે કારણ કે અલ્ટિમેટ આપણો ગોલ એ જ છે કે લાઇબ્રેરીમાં કોઈ પણ યુઝર્સ આવે તો એ મેક્સિમમ એટ ધ લીઝ કોસ્ટ મેક્સિમમ જે યુ આપણા રીડિંગ કલેક્શન્સ છે એનો યુઝ કરે અધરવાઇઝ તો એવું થઈ જશે કે લાઇબ્રેરીમાં આપણે માત્ર ને માત્ર બુક્સને કલેક્ટ કરીને રાખીએ છીએ જે એક ટ્રેડિશનલ લાઇબ્રેરીનો કોન્સેપ્ટ હતો કે એ વખતે ટ્રેડિશનલ લાઇબ્રેરીમાં પુસ્તકો માત્ર કબાટમાં સંગ્રહ કરીને રાખવામાં આવતા હતા ત્યારે કોઈ પણ યુઝર્સ એનો યુઝ નહોતો કરી શકતો માત્ર ને માત્ર આપણે એને જોઈ શકતા બસ એનાથી વધારે કંઈ નહીં કહેવા માટે લાઇબ્રેરી હોતી પણ એનો કોઈ યુઝ થતો નહીં બટ એ જ કન્સેપ્ટ અત્યારે આપણે આજે જોઈએ છીએ તો આજે લાઇબ્રેરી એનાથી ઘણી બધી આગળ વધી ગઈ છે કે જ્યાં માત્ર વન વે કમ્યુનિકેશન નથી અત્યારે ટુ વે કમ્યુનિકેશન થઈ ગયું છે કે યુઝર્સ અને લાઇબ્રેરી સ્ટાફ બંને મળી અને લાઇબ્રેરીને એક ટોચ લેવલ ઉપર લઈ જઈએ છીએ કે ત્યાં યુઝર્સ એની ડિમાન્ડ કરે છે અને જે બી મટીરિયલ રિક્વાયરમેન્ટ છે જે ઇન્ફોર્મેશન રિક્વાયરમેન્ટ છે અને સામે લાઇબ્રેરી સ્ટાફ પણ એટલો રિસ્પોન્ડન્ટ છે કે એ યુઝર્સની નીડ્સને કમ્પ્લીટ કરવા માટે દરેક રીતે કોઈ પણ બુક્સ જો પરચેસ કરવાની હોય તો એ કરે છે કોઈ આર્ટિકલ્સ ક્યાંકથી મંગાવવાનું તો એ પણ કરતા હોય છે એટલે અત્યારની જે લાઇબ્રેરી છે ક્યાંય ને ક્યાંય ડિજિટલ લાઇબ્રેરી અને ફંક્શનિંગ લાઇબ્રેરી બની ગઈ છે ક્લાસિફિકેશનમાં જે ફર્સ્ટ આપણે સમજીએ કે ક્લાસિફિકેશન શું છે તો એનો એક બેઝિક કન્સેપ્ટ સમજીએ કે સપોઝ તમે માર્કેટમાં જઈ રહ્યા છો એક શાકભાજી લેવા માટે જતા હો તો શું કરીએ કે કોઈક એક લારી હોય એમાં જો સપ સમજી લો કે શાકભાજી છે એ બધી ક્યાંક મેશ કરીને મૂકી દીધી છે તો તમને એમાંથી કોઈ પણ વસ્તુ લેવી હોય જેમ કે તમારે એમાંથી ટામેટા લેવા છે મરચાં લેવા છે તો એ તમને ક્યાંક ને ક્યાંક એમાં એવું થાય કે હવે આમાંથી કેવી રીતે શોધવું એમ એટલું કન્ફ્યુઝિંગ થઈ જાય કે ભાઈ મારે મરચાં લેવા છે એમાં તો શોધવામાં જ તમને એટલી તકલીફ થાય કે ત્યાં તમે એને ઇઝીલી નથી શોધી શકતા બટ એની જગ્યાએ જો એ શાકભાજીવાળાએ બધું જ એકદમ એમ વેલ સેટ ગોઠવીને રાખ્યું હોય કે ભાઈ ટામેટા એક બાજુ રાખ્યા છે મરચાં એક બાજુ રાખે રાખ્યા છે રીંગણ એક બાજુ રાખ્યા છે તો તમને કેટલું ઇઝીલી એમ કે હું ફટાફટ લઈ લઉં અને પાંચ મિનિટમાં આપણે લઈને નીકળી જઈએ બસ એ જ ડિફરન્સ આપણે અહીંયા લાઇબ્રેરીમાં છે ક્લાસિફિકેશન એની માટે જ કરવામાં આવશે ક્લાસિફિકેશન એટલે કે કોઈ એક એમ કે કહીએ કે એક જે એક સરખી જે ડિસિપ્લિનરી છે એક સરખી ગુણધર્મ એક સરખા ગુણધર્મવાળા જેટલા પણ વસ્તુઓ છે જેટલી પણ જે બુક્સ છે કે મટીરિયલ છે એને આપણે અલગ કરીને રાખીએ છીએ તો કોઈપણ યુઝર્સ છે એને પણ બુક્સ ફાઇન કરવામાં ઇઝીલી રહે છે એટલે સેમ વસ્તુ કે આપણે ફર્સ્ટ જ્યારે ક્લાસિફિકેશન જ્યારે ડેવલપડ થયું ત્યારે ફર્સ્ટ ક્લાસિફિકેશનને અલગ અલગ બુક્સ જે છે એને સ્ટ્રીમમાં ગોઠવવામાં આવતા હતા ફસ્ટ સબ્જેક્ટ વાઇઝ ગોઠવવામાં આવતા હતા કે ભાઈ કેમેસ્ટ્રીની જે બુક્સ છે તો કેમેસ્ટ્રીને એક અલગ ડિપાર્ટમેન્ટ આપી દઈએ તો જે પણ યુઝર્સ આવે છે કેમેસ્ટ્રીની બુક્સને ઇઝીલી લઈ જ લે છે એવી રીતે મેથેમેટિક્સની છે લાઇબ્રેરી સાયન્સ છે સોશિયલ સાયન્સ છે તો એવી રીતે સબ્જેક્ટ્સ વાઇઝ ડિવિઝન થતું હતું બટ ઘણી વખત એવું થાય કે એક જ સબ્જેક્ટ્સની જે બુક હોય એ મલ્ટિપલ સબ્જેક્ટ્સમાં આવે જેમ કે સોશિયલ સાયન્સમાં પણ આવતી હોય અને એની એજ બુક ક્યાંક ને ક્યાંક કોમર્સ મેનેજમેન્ટમાં પણ આવતી હોય તો એને ક્યાં મૂકવી કયા સબ્જેક્ટ્સમાં મૂકવી એ થોડું ઘણી વખત કન્ફ્યુઝ થવાતું હતું કે એને આપણે સપોઝ સોશિયલ સાયન્સમાં મૂકી દીધી અને યુઝર્સ એને ક્યાંક કોમર્સ ને મેનેજમેન્ટમાં શોધી રહ્યો છે હ્યુમેનિટીઝમાં શોધી રહ્યો છે તો સબ્જેક્ટ્સ વાઇઝ જ્યારે ગોઠવણી કરવામાં થતી ત્યારે પણ આવી રીતે કોઈક એક એવો કોમ્પ્લેક્સ સબ્જેક્ટ્સ આવી જાય કે જેને તમારે ડિવિઝન કરવું મુશ્કેલ થઈ જાય તો ત્યાં પણ સબ્જેક્ટ વાઈઝ થોડીક પ્રોબ્લેમ થતી હતી તો ત્યારે ફર્સ્ટ ટાઈમ અઢારસો ને છોતેરમાં ડ્યુએ એક એવી સિસ્ટમ ડેવલપ કરી કે જ્યાં કોઈ પણ લાઇબ્રેરી સ્ટાફ કે યુઝર્સ ઇઝીલી તમે બુક ફાઇન્ડ કરી શકો ને એ સિસ્ટમ હતી ડ્યુ ડેસિમલ સિસ્ટમ કે જ્યાં તમે જે સબ્જેક્ટ્સ છે એ સબ્જેક્ટ્સ ક્યાંય ને ક્યાંય એને ન્યુમેરિકલ ડિઝિટ્સમાં કન્વર્ટ કરી દેવાતા હતા એટલે કે કોઈને સપોઝ સબ્જેક્ટ્સ આખું એનું યાદ નથી રહેતો બુક્સનું ટાઇટલ યાદ નથી રહેતું તો ત્યારે તમે એને જ્યારે ન્યુમેરિક ડિઝિટમાં કન્વર્ટ કરી દો છો તો એ તમને ઇઝીલી ફાઇન્ડ યાદ રહી જશે કે કેવી રીતે યાદ રાખવું અને કોઈ પણ યુઝર આવે તો આપણે એને એ ડિઝિટ લખીને આપી દઈએ કે ભાઈ આ નંબર છે તો યુઝર્સ તરત જ લાઇબ્રેરીના સ્ટેક એરિયામાં જઈ અને ઇઝીલી ફાઇન કરી શકશે તો જે ક્લાસિફિકેશન્સ છે એ ક્લાસિફિકેશન જે સિસ્ટમ જેણે ડેવલપડ કરી છે એને આપણે ક્લાસિફિકેનિસ્ટ તરીકે ઓળખતા હોય છે જેમ કે મેલ્વિલ ડ્યુ છે તો એ ક્લાસિફિકેનિસ્ટ છે એણે સિસ્ટમ ડેવલપ કરી છે જે વ્યક્તિ ક્લાસિફિકેશનની સિસ્ટમ ડેવલપ કરે છે એને ક્લાસિફિકેનિસ્ટ તરીકે ઓળખતા હોય છે જેવી રીતે મેલ્વિલ ડ્યુ છે એસા રંગનાથન છે જેમણે આપણી કોલન ક્લાસિફિકેશન ડેવલપ કરી એચ ઇબ્લીઝ છે જેણે બિબ્લોગ્રાફિક ક્લાસિફિકેશન સિસ્ટમ ડેવલપ કરી પોલ ઓટલેસ છે કે જેણે યુડી સી સિસ્ટમ ડેવલપ કરી એવી રીતે ઘણા બધા એવા ક્લાસીફિકેશ કે જેમણે આ સિસ્ટમ ડેવલપ કરી છે બટ બીજી તરફ આપણે જોઈએ કે ક્લાસિફાયર કોણ છે તો જે વ્યક્તિ કોઈ બુક્સ આવે છે તો એનું આપણે ટેકનિકલી એક પ્રોસેસ હોય છે કે બુક પરચેસ કરીએ એનો ફર્સ્ટ ઓર્ડર કરીએ છીએ દેન પરચેસ કરીએ છીએ ને પછી એ પરચેસ થયા બાદ એનું એક્સિશનિંગ થાય છે ને એને એક ટેકનિકલ પ્રોસેસમાં આપણે સેન્ડ કરતા હોઈએ છીએ તો એ ટેકનિકલ પ્રોસેસમાં મેઇનલી બે થિંગ્સ થતાં હોય છે ક્લાસિફિકેશન અને કેટલોગિંગ તો ક્લાસિફિકેશન એટલે શું સબ્જેક્ટ્સને આપણે ડિઝિટમાં કન્વર્ટ કરવાના છે તો એ જે ડિઝિટમાં કન્વર્ટ કરવાની પ્રોસેસ છે એ જે વ્યક્તિ કરી રહ્યું છે એને આપણે ક્લાસિફાયર તરીકે ઓળખતા હોઈએ છીએ તો મેઈન બે વ્યક્તિ જે તમને ટર્મ્સ આપેલા છે કે ક્લાસિફિકેનિસ્ટ અને ક્લાસિફાયર એ બે ટર્મ્સ શું છે તો આઈ થિંક એ તમને ક્લિયર હશે કે ક્લાસિફિકેનિસ્ટ એટલે એ વ્યક્તિ કે જેણે લાઇબ્રેરી ક્લાસિફિકેશનની સિસ્ટમ્સ ડેવલપ કરી છે જેમ કે ડીડીસી છે યુડીસી છે આ બધી સિસ્ટમ ડેવલપ કરવા જે કરે છે જે ઓથર્સ છે એ બધા ઓથર્સને આપણે ક્લાસિફિકેશન્સ તરીકે ઓળખતા હોઈએ છીએ જ્યારે કે જે વ્યક્તિ ક્લાસિફિકેશન કરી રહ્યો છે કોઈ પણ લાઇબ્રેરીમાં જે પણ વ્યક્તિ ક્લાસિફિકેશન કરતા હોય બુક્સની એ વ્યક્તિને આપણે ક્લાસિફાય તરીકે ઓળખતા હોઈએ છીએ આઈ થિંક ધેટ કન્સેપ્ટ ઇઝ ક્લિયર ઓકે નોલેજ એટલે ફરીને ફરી એ જ વાત છે કે નોલેજ એટલે શું તો ક્યાં ને ક્યાંય જે ક્લાસિફિકેશન સિસ્ટમ છે એમાં પણ આપણે નોલેજ કેવી રીતે આજે આપણને નથી ખબર કે આવી રીતે લાઇબ્રેરી ક્લાસિફિકેશન આવી રીતે સિસ્ટમ ડેવલપડ થઈ આવી રીતે આપણે જે બુક્સ છે એનું જે ટાઇટલ છે એને કન્વર્ટ કરીને ડિજિટમાં કન્વર્ટ કરીએ છીએ બટ એ બધી જ વસ્તુ આપણને કેવી રીતે ખબર પડી આપણે પણ ક્યાંક ને ક્યાંક આવી રીતે રીડ કર્યું કોઈ કે આપણને સમજાવ્યું ત્યારે આપણને ખબર પડી છે તો જ્ઞાન એક એક આપણે શબ્દ સાંભળ્યું મને છે કે હું જાણું છું અથવા તો મને આ વાતની ખબર છે આજે તમે પણ કંઈક વસ્તુ જો જાણી હશે જેમ આપણે આ બે ટર્મ્સ સમજ્યા કે ક્લાસિફિકેન અને ક્લાસિફાયર આ બે શું છે આ ટર્મ્સ જ્યારે આપણે ક્લિયર કર્યા ત્યારે આપણે બીજાને કહી શકીએ કે ભાઈ મને આ વસ્તુની ખબર છે ક્લાસિફિકેનસ શું છે ને ક્લાસિફાયર શું તો એને જ આપણે ક્યાંય ને ક્યાંય નોલેજ કહેતા હોઈએ છીએ કે આ વસ્તુથી હું પરિચિત છું અથવા તો આ ટર્મ કે આ મેથડ્સ છે જે પ્રોસેસ છે એનાથી મને જાણ છે એમ તો ક્યાંય નહીં કે સત્ય વિશે આપણે એક એક્સપિરિયન્સ થ્રુ પહોંચીએ છીએ તો એને જ આપણે નોલેજ કહેતા હોય છે એટલે જ્ઞાન એટલે એવું કહી શકીએ કે આપણને કોઈ વિષયની જાણકારી હોવી જ્ઞાન એ સર્વસામાન્ય છે એના પરિચિતતા માન્યતા અથવા તો સામાન્ય અર્થમાં એમ કહીએ કે રોજબરોજની જે પ્રક્રિયામાં આપણે જ્ઞાન શબ્દનો પ્રયોગ કરીએ છીએ એ આપણને સૌને ખબર જ છે ડૉક્ટર એસ આર રંગનાથન જે આપણા ફાધર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સનું છે જેને આપણી કોલન ક્લાસિફિકેશન સિસ્ટમ ડેવલપ કરી હતી એમના મતે જ્ઞાન એ એટલે કે જ્ઞાન તે માહિતીનો સરવાળો છે જે માનવ સંસ્કૃતિ દ્વારા પ્રાપ્ત થતો હોય છે એટલે કે ક્યાંય ને ક્યાંય માહિતીનો સરવાળો એટલે ઘણી બધી માહિતી ભેગી કરી અને આપણે જ્ઞાન સુધી પહોંચતા હોઈએ છીએ અને એ માહિતી માનવ સંસ્કૃતિ દ્વારા જ આપણને પ્રાપ્ત થતી હોય છે શેરા એના અનુસાર બૌદ્ધિક પદ્ધતિ દ્વારા સંદર્ભજન્ય પરિસ્થિતિમાંથી પસાર થઈ અને જે પણ આપણને માહિતી પ્રક્રિયા થઈ રહી છે એને એ જ્ઞાન તરીકે ઓળખે છે હવે છે જ્ઞાન વિશ્વ અને વિષય વિશ્વ આ બે મેઇન આપણા જે યુનિટ છે એના ટોપિક છે તો કે યુનિવર્સ ઓફ નોલેજ અને સબ્જેક્ટ્સ ઓફ નોલેજ યુનિવર્સ ઓફ નોલેજ એ શું કહી રહ્યું છે કે કેવી રીતે આપણે એ નોલેજની જે પ્રોસેસ છે એને આપણે સમજવાની છે તો વર્ગીકરણની સમજ આપણે જેવી રીતે લીધી એ એક વ્યવસ્થિત છે જ્ઞાન વિશ્વમાં માહિતી કે વિષય વિશ્વની માહિતી હોવી આવશ્યક છે યુનિવર્સ ઓફ નોલેજ ત્યારે જ થાય કે જેમાં એમાં ઇન્ફોર્મેશન્સ પણ કવર થઈ જાય અને એની સાથે સાથે એક સબ્જેક્ટ્સનું જે યુનિવર્સ છે એ પણ એમાં કવર થઈ જાય જ્ઞાન શબ્દનો અર્થ એક નિશ્ચિત માહિતી અથવા તો તે જ્ઞાન છે કે જે મનુષ્ય આપણે કે આપણે નોર્મલ જે વ્યક્તિ છીએ એ જ સમજી શકે છે એ બધાને અથવા તો ઘણી વખત જે કોમન વ્યક્તિ હોય એમનામાં પણ કોમન રહેતું હોય છે ઘણા બધા એવા નોલેજ છે કે જે એક આપણે મનુષ્ય તરીકે આપણે જે છીએ એમનામાં પણ કોમન હોય છે અને જે પ્રાણી મનુષ્ય છે એમનામાં પણ કોમન રહેતા હોય છે જે આપણે આગળ વાત કરીશું જ્ઞાનની જે પ્રોસેસ છે એમાં ત્રણ લેયર્સમાં આપણે એને પ્રોસેસને ડિવાઈડ કરેલી છે એકને જ્ઞાતા હોય છે જ્ઞાન હોય છે ને જ્ઞેય હોય છે જ્ઞાતા એટલે કે નોવર કે જેને કંઈક નોલેજ છે સપોઝ કે આજે હું આ ટોપિક તમને સમજાવી રહી છું તો એ ટોપિકનું મને ક્યાંય ને ક્યાંય નોલેજ છે ત્યારબાદ ત્યારબાદ છે નોલેજ એ પર્ટિક્યુલર એમ કે આપણે આ લેક્ચર લઈ રહ્યા છે અને ત્યારબાદ છે નોઈ એટલે કે જ્ઞાય એટલે કે તમે આ લેક્ચરને સમજી રહ્યા છો તો આ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે કે ત્રણ વેમાં આપણે ફર્સ્ટ હું મારી પાસે નોલેજ છે હું પ્રોસેસ થ્રુ તમને નોલેજ આપી રહી છું તો હું જ્ઞાતા છું મારી પાસે નોલેજ છે વચ્ચેની સિસ્ટમ છે અને તમે નહીં છો એટલે કે તમે નોઈ છો ઓકે જ્ઞાનના પ્રકાર જ્ઞાનના મુખ્ય ત્રણ પ્રકાર હોય છે એક તો સામાન્ય જ્ઞાન વૈજ્ઞાનિક જ્ઞાન અને તાત્વિક જ્ઞાન આ ત્રણેય જ્ઞાનને આપણે વન બાય વન સમજીશું સામાન્ય જ્ઞાન એટલે કે એવું જ્ઞાન કે જ્યાં સર્વસામાન્ય હોય કે જે બધામાં જેમ આગળ મેં વાત કરી કે અમુક જ્ઞાન એવા હોય છે કે જે માણસને પણ ખબર પડતી હોય છે ને પ્રાણી માત્રને પણ ખબર પડતી હોય છે એટલે કે જેમ કે ઠંડી લાગવી વરસાદ આવવો તડકો પવન એ બધા સામાન્ય જ્ઞાન જે અનુભવના આધારે આપણે સમજી શકતા હોઈએ છીએ કે કોઈ પણ નાનું બાળક હોય તો એને પણ આપણે જે બહાર લઈ જતા હોઈએ તો કે ભાઈ તડકો એને લાગતો એને એ અનુભવ થાય છે એ અનુભવના આધારે એ કહે છે કે મને તડકો લાગે છે કે ઠંડી લાગે છે તો એ વસ્તુ પ્રાણી માત્રામાં પણ એટલું જ જ્ઞાન હોય એમના પણ માં પણ એ સામાન્ય જ્ઞાન તો હોય જ છે કે વરસાદ આવે છે તો પ્રાણી માત્રા પણ પોતાની રીતે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા કરીને રોકાઈ જતા હોય છે એ સર્વ સામાન્ય જ્ઞાન છે જે બધામાં કોમન હોય છે વૈજ્ઞાનિક જ્ઞાન એવું હોય છે સામાન્ય જ્ઞાનથી થોડું વધારે ઉપર હોય છે કે એમાં તમે કોઈ પર્ટીક્યુલર વિચારોને સમજો છો એની ઉપર પ્રોસેસ કરો છો અને તમે એક નિષ્કર્ષ અને તારણો આપો છો એટલે કે જ્ઞાન ત્યારે વૈજ્ઞાનિક જ્ઞાન બને છે અને એને જેની પાસે કશું નથી એમાંથી એક પ્રોસેસ થઈ અને એની વેલ્યુ વધે છે આજે કોઈક ઇન્ફોર્મેશન છે સપોઝ કે હું એવું કહી રહી છું કે ફોર એક્ઝામ્પલ કે ન્યૂટનને જે એપલની જે એને પ્રોસેસ આપી હતી એણે જે ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો હતો એ એને માત્ર એવું કીધું હતું કે હું આવી રીતે હવામાં ઉછાળું છું તો કે ગુરુત્વાકર્ષણ બળશે બટ એ જ્ઞાન કોઈ એવી રીતે આપણે જેમ એને સામાન્ય જો કીધું હોત તો એ કોઈ માનવા તૈયાર ના હોત તો પરંતુ જ્યારે એની ઉપર એણે પ્રોસેસ કરી એને અમુક નિષ્કર્ષો આપ્યા એને તારણો આપ્યા અને ત્યારે જઈને એને એક પ્રોસેસ થ્રુ પાસ કરી અને એણે જ્યારે એ વિચાર મૂક્યો ત્યારે એ એક સાયન્ટિફિક વે કહીએ અથવા તો સાયન્ટિફિક નોલેજ કહીએ એ બન્યું હતું તો એવી રીતે જ કે કોઈ વસ્તુ જે છે એને આપણી પાસે જ છે બટ એને આપણે જો રેન્ડમ કોઈને કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ આ રીતે થાય છે તો એ કોઈ એની ઉપર ટ્રસ્ટ નથી કરતું જલ્દીથી બટ જ્યારે તમે એ જ નોલેજને એક સાયન્ટિફિક પ્રોસેસમાં પસાર કરો છો અને એક નિયમ આપો છો તો તમારો જે નોલેજ છે એની ઉપર દરેક વ્યક્તિ વિશ્વાસ કરતા હોય છે કારણ કે એ જે નોલેજ છે ક્યાંયને ક્યાંય દરેક પ્રોસેસમાંથી પસાર થઈને આવ્યું હોય છે એ એનું એક સાયન્ટિફિક ઇવેલ્યુએશન થયેલું હોય છે એનો નિષ્કર્ષ આવ્યા હોય છે અને તારણો આવ્યા હોય છે ત્યારે જઈને એ જ્ઞાન મળ્યું હોય છે તો એ જ્ઞાનને બધા વધારે ટ્રસ્ટ કરતા હોય છે રાધર ધન કે આપણે રેન્ડમ કોઈકને કહેતા હોઈએ છીએ કે આ વસ્તુ આવી રીતે થાય છે તો એ કોઈ જલ્દીથી આપણી પર વિશ્વાસ નથી કરતા હોતા તાત્વિક જ્ઞાન એટલે કે સૌથી ઉચ્ચ કક્ષાનું તાત્વિક જ્ઞાન છે એ જ્ઞાન ક્યાંય ને ક્યાંય ઈશ્વર આત્મા અને વિશ્વનો સમાવેશ કરે છે એમાં પણ ફોર એક્ઝામ્પલ કે ભગવાન બુદ્ધ છે તો એમને જે જ્ઞાન મળ્યું હતું એક વૃક્ષની નીચે બેસી અને એમણે તપસ્યા કરી હતી એમને એ તપસ્યાના આધારે એમને એક જ્ઞાન મળ્યું હતું તો એ જ્ઞાન જે છે એને ક્યાંય ને ક્યાંય આપણે તાત્વિક જ્ઞાનમાં ગણી શકીએ છીએ કારણ કે એ જ્ઞાનમાં એમણે ક્યાંય ને ક્યાંય ઈશ્વર આત્મા અને પરમાત્માની એમને અનુભૂતિ થઈ હતી સ્પાયરલ ઓફ સાયન્ટિફિક મેથડ તો આ ચાર્ટ જોઈને આપણને ઘણી વખત કન્ફ્યુઝ થવાય કે ચાર્ટ એટલો બધો કોમ્પ્લિકેટેડ છે કે જેને આપણે નથી સમજી શકતા બટ આ ચાર્ટમાં માત્ર ને માત્ર બે જ ફેક્ટ છે જે તમે ઇઝીલી સમજી શકો છો આ ચાર્ટમાં તમે ફર્સ્ટ જોઈ શકો છો કે ટેસિડ નોલેજ ટેસિટ લખેલું છે સાયન્ટિફિકેશન ડાયલોગ અને એક્સપિરિમેન્ટલ છે અને નીચેની રૂમાં લખ્યું છે એક્સપ્લેસિડ એટલે આ એક પ્રકારના નોલેજના બે પ્રકાર પાડી શકાય કે ટેસિડ નોલેજ અને એક્સપ્લેસીટ નોલેજ તો બંનેમાં ડિફરન્સ શું છે ટેસિટ નોલેજ એટલે એવું નોલેજ કે જે ક્યાંય ચોપડામાં કે કોઈ જગ્યાએ ક્યાંય નથી લખાયું બટ હા કોઈ વ્યક્તિના એટલે કે હ્યુમન બિંગના માઇન્ડમાં છપાયેલું છે કોઈ પણ વ્યક્તિ અને એ જે નોલેજ છે એ એમના અનુભવોના આધારે છપાયેલું હોય છે તમે આજે કોઈક વિઝિટમાં જતા હો તો આપણે મોસ્ટલી જોતા હોઈએ છીએ કે ગામડાઓમાં કેવું હોય કે જે સૌથી ઓલ્ડ એજ હ્યુમન હશે ને એને એ ગામની આખી હિસ્ટ્રીને બધું જ ખબર હશે કે ભાઈ ગામમાં કેવી રીતે અહીંયા શરૂ થયું કેવી રીતે પાર્ટિશન થયું હતું શું હતું સરપંચ કોણ હતા કેવી રીતે આખું ગામ ડેવલપ્ડ થયું અને કેવા કેવા સંઘર્ષો એમને કરવા પડ્યા હતા તો જ્યારે પણ તમારે કોઈ પણ ઇતિહાસ જાણવો હોય કે કોઈ સંસ્કૃતિની જાણકારી કોઈ પર્ટીક્યુલર ગામની કે કોઈ જિલ્લાની કે એવી રીતે જ્યારે જાણવી હોય જે ક્યાંય ને ક્યાંય પુસ્તકોમાં નથી છપાયેલી હતી અમુક એવું જ્ઞાન હોય છે કે જે આપણે પુસ્તકમાં નથી જાણી શકતા હતા એ આપણે ફિલ્ડ વર્કમાં જઈએ છીએ કોઈ લોકોને મળીએ છીએ લોકો સાથે વાત કરીએ છીએ તો એમના અનુભવો એ આપણી સાથે શેર કરે છે તો એ જે અનુભવો છે એ ક્યાંય છપાયા નથી એ ક્યાંય પણ કોઈએ પબ્લિશ નથી કરેલા હોતા નથી એમણે પોતે ક્યાંય લખેલા હોતા બટ હા છતાં પણ એ ક્યાંયને ક્યાંય ટેસિડ નોલેજમાં કવર થાય છે જસ્ટ બીકોઝ કે એમની પાસે એ નોલેજ છે જે બીજા કોઈની પાસે નથી હોતું કારણ કે એ એમની પાસે એ ખબર હોય છે એમને કે આ ઇતિહાસ કેવી રીતે શરૂ થયો આ કઈ રીતેનું હતું કે કોઈ પર્ટીક્યુલર પ્લેસ છે એની પાછળ શું ઇતિહાસ હતો એ આવી રીતે જે બુક્સમાં પણ જ્યારે ક્યારેક છપાતું હોય છે તો એ ક્યાંય ને ક્યાંય આવી રીતે લોકો પાસેથી આપણે પૂછતા હોઈએ છીએ એમના અનુભવો જાણીએ છીએ અને પછી લેખક એને એક પ્રોપર લેંગ્વેજમાં લખી અને એને ફ પબ્લિશ કરતા હોય છે તો એ જે વ્યક્તિના હ્યુમન માઇન્ડમાં જે નોલેજ ક્યાંય ને ક્યાંય છે એને આપણે ટેસેટ નોલેજમાં કવર કરતા હોઈએ છીએ અને બીજી તરફ આપણે જોઈએ કે એક્સપ્લેસીડ નોલેજ તો એ શું છે તો એક્સપ્લેસીટ નોલેજ ટેસેટથી ઓપોઝિટ છે કે એ ક્યાંક છપાયેલું હોય છે ક્યાંક લખાયેલું હોય છે અને ક્યાંક પબ્લિશ પણ થયેલું હોય છે તો એને આપણે એક્સપ્લિસિટ નોલેજમાં કવર કરતા હોઈએ છીએ તો મેઇન ડિફરન્સ જ્યાં ટેસિટ નોલેજ કમ્પ્લીટ થાય છે ત્યાં એક્સપ્લિસિટ નોલેજ શરૂ થતું હોય છે જસ કે ટેસેટ નોલેજમાં હ્યુમન બિંગના માઇન્ડ્સમાં એ અમુક ઇન્ફોર્મેશન રહેતી હોય છે સપોઝ આજે હું પૂછવા જાઉં છું કોઈ ફિલ્ડમાં વર્ક કરું છું લોકો સાથે વાત કરું છું એમના અનુભવો જાણું છું તો એ વ્યક્તિના અનુભવોથી જે એ નોલેજ આપે છે એ મને જે મળી રહ્યું છે ટેસેટ નોલેજ છે બટ એ ટેસેટ નોલેજને હું એક પ્રોપર પ્રોસેસ કરું છું અને પછી હું એને કોઈક બુક પ્રિપેર કરું છું અથવા તો કોઈક આર્ટિકલ તૈયાર કરું છું અને એને હું પબ્લિશ કરું છું તો એ પછી એક્સપ્લેસીડ નોલેજ બની જાય છે તો બંને વસ્તુ એક પ્રોસેસમાં છે કે ટેસિ નોલેજથી હું જાણું છું અને પછી એને પ્રોસેસ કરીને એ જ ડેટાને એ જ વસ્તુને હું જ્યારે પબ્લિશ કરું છું તો એ નોલેજ એક્સપ્લેસીડ નોલેજમાં કન્વર્ટ થતું હોય છે જ્ઞાનના મૂળ કેટલા લક્ષણો છે તો એ સામાન્ય છે કે જ્ઞાન અનંત છે એનું કોઈ એની કોઈ લિમિટ નથી સ્કાયઝ લિમિટ એના જેવું છે કે તમે જેટલું શેર કરી રહ્યા છો જેટલું એને ડિસેમિનેટ કરી રહ્યા છો એટલું જ એ વધવાનું છે આજે મને ખબર પડી છે કોઈ વસ્તુની અથવા તો કોઈક થિંગ્સની કોઈ ટોપિક્સની કોઈ કન્સેપ્ટની તો એ હું બીજા સાથે શેર કરીશ તો એવી રીતે એ વ્યક્તિ ત્રીજી વ્યક્તિ સાથે શેર કરશે તો એ ક્યાંય ને ક્યાંય વધવાનું છે એ અનંત સુધી છે જ્ઞાન ગતિશીલ છે તો સેમ વસ્તુ કે એના કોઈ કોમ્પ્લેક્સિટી નથી આજે કોઈક વસ્તુ હું સમજી છું પણ એને જ્યારે હું શેર કરું છું તો ક્યાંય એમાં હું મારા પોતાના વિચારો પણ મૂકીશ એને જેવી રીતે ઇઝીલી સમજણ પડે કે બીજા વ્યક્તિને પણ જો ઇઝીલી એ સમજણ પડતી હોય તો હું એવી રીતે એને શેર કરીશ નહીં કે કોઈક પાસેથી આપણે જાણ્યું છે અને એ જ વસ્તુ આપણે બીજાને કહી રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક એમાં આપણે આપણા ઇનપુટ્સ પણ અંદર કરતા હોઈએ છીએ એમાં આપણો અનુભવથી આપણે એના થોડાક સુધારા કરી અને જ્ઞાનને આપણે આગળ સુધી લઈ જતા હોઈએ છીએ જ્ઞાન એ વિવિધ પરિણામયુક્ત છે એટલે કે એમાં કોઈને કોઈ રિઝલ્ટ હોય છે કોઈપણ વસ્તુ જ્યારે તમે જાણો છો તો એની સાથે તમને રિઝલ્ટ તો મળવાનું જ છે એ રિઝલ્ટના આધારે જ તમે આગળ એ જ્ઞાનને ડિસેમિનેટ કરી શકો છો જ્ઞાન એ અખંડ પ્રવાહી છે એટલે કે કન્ટિન્યુઅસલી તમે એને ડિસેમિનેટ કરો છો એમાં તમારે કોઈપણ પ્રકારનું એવું નથી કે એક જગ્યાએથી સ્ટોપ થઈ જવાનું છે એ પોસિબલ જ નથી કારણ કે આજે ડગલેને પગલે આપણને માહિતીની જરૂર છે અને નોલેજની જરૂર છે આ બંને વસ્તુ એટલું જ જરૂરી છે કોઈ પણ તમારે એક સામાન્ય એક્ટ કરવો હોય તો એના માટે પણ આપણે માહિતી અને જ્ઞાન બંનેની વસ્તુની જરૂર પડતી હોય છે તો એ અવિરત રીતે એને ડિસેમિનેટ થવાનું છે અને એ ગતિશીલતા દર્શાવે છે કારણ કે એ ક્યાંય ને ક્યાંય એમાં કંઈક કોમ્પ્લેક્સિટી આવવાની નથી સપોઝ કે મને કોઈક વસ્તુનું નોલેજ છે બટ એમાં માની લો કે મારી પાસે કોઈ અનુભવ નથી મને નથી ખબર કે મને ખબર પડી કે આવી રીતે આ સબ્જેક્ટ્સ છે એમાં આ રીતે આપણે સ્ટડી કરવાનું છે હવે હું પોતે પણ એટલી બધી જાણકાર નથી તો હું કોઈક મારા ફ્રેન્ડ્સ છે કોઈ સર્કલ્સ છે એમાં જે સેમ વિષયના જે આપણું ગ્રુપ્સ હશે એમાં હું શેર કરી દઈશ બટ એમાં હું કોઈ પણ પ્રકારનું એડિંગ નથી કરતી હું જે પણ મને જાણવા મળ્યું છે એ જ વસ્તુ હું બીજી વ્યક્તિને સામે ટ કરું છું તો ત્યારે એ ગતિશીલ બની જાય કારણ કે આપણને ખબર નથી કે એમાં કંઈક ચેન્જ કરવો છે કે નથી કરવો તો આપણને જેમ ખબર પડે છે એ જ વસ્તુ આપણે સામે કરે કરીએ એટલે ગતિશીલતા રહેતા હોય છે કે ડાયનામિક વે છે કે જ્ઞાન પ્રાપ્તિના આવશ્યક તત્વો જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે તો સેમ કે આપણે એક જે તમે ટ્રાયંગલ જોઈ રહ્યા છો કે સૌથી પહેલા જ્ઞાન અલગ અલગ ચાર રીતે આપણને પ્રાપ્ત થતું હોય છે માન્યતા અભિપ્રાય સમજ અને બુદ્ધિ આ ચાર એવા વે છે કે જેનાથી આપણને જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે એટલે કે નોલેજ આપણને મળતું હોય છે ફર્સ્ટ કે માન્યતા આપણે માન્યતા એક સામાન્ય છે કે ઘણી વખતે શું થાય કે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે આપણે ઘરથી નીકળતા હોઈએ અને માની લો રસ્તામાં બિલાડી આવી ગઈ છે અથવા તો કોઈક તમને સામે મળી ગયું અથવા તો તમારા ઘરેથી કંઈક દૂધ ઢળી ગયું આ બધી એક પ્રકારની માન્યતાઓ છે કે જ્યારે તમે બિલાડી આવી જાય તો આપણે નથી નીકળતા ક્યાં તો બેસી જઈએ થોડીક વાર કંઈક એક્ટ કરી લઈએ એવું બધું કરતા હોય છે તો એ બધું આપણને ક્યાંથી ખબર પડી તો એ ક્યાંય ને ક્યાંય આપણા ઘરેથી જ આવી રીતે આપણને કહેતા હોય કે ભાઈ એ લોકો એ ફોલો કરતા હોય છે એટલે આપણને પણ સામે એ આપણે ફોલો કરતા હોઈએ છીએ તો એ વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક માન્યતાથી આપણને ખબર પડશે આ એક માન્યતા છે કે ઘરના લોકોએ ફોલો કર્યું એટલે આપણે પણ એ વસ્તુને ફોલો કરતા હોઈએ છીએ તો આવું જ્ઞાન છે એ ક્યાંય ને ક્યાંય માન્યતાથી પ્રાપ્ત થતું હોય છે બીજું અભિપ્રાય એટલે કે અભિપ્રાય એવું જ્ઞાન છે કે જ્યાં જેમ કે આ માન્યતાથી આપણને એ જ્ઞાન પ્રાપ્ત થયું કે વ્યક્તિ આવી રીતે કોઈક બિલાડી પસાર થઈ જાય તો આપણે ઘરથી નીકળવું ના જોઈએ થોડીક વાર બેસી જઈએ એવું આપણે સમજીએ બટ જ્યારે એમાં કોઈક વ્યક્તિ પોતાનો અભિપ્રાય મૂકે છે કે આની પાછળનું સાયન્ટિફિક નોલેજ શું છે એ એની પાછળનું કંઈક જાણવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ વસ્તુમાં આપણે કંઈક સમજીએ કે આ જે કહેવા માંગે છે એ શું છે આપણે કીધું અને આપણે માની લીધું તો કે માન્યતા આપણે માની લીધી બરાબર પરંતુ જ્યારે તમે એની સામે ઓબ્જેક્શ ઓબ્જેક્શન કરો છો કે કેવી રીતે આ વસ્તુ તમે માનો છો તો ત્યારે તમે ત્યાં તમારો અભિપ્રાય મૂકો છો અથવા તો કોઈ વ્યક્તિ પાસેથી તમે અભિપ્રાય લઈ રહ્યા છો તો ત્યારે એ જે જ્ઞાન છે એ અભિપ્રાયની દ્રષ્ટિ આવતું હોય છે પહેલું માન્યતાની દ્રષ્ટિએ બીજામાં આપણે આપણો અભિપ્રાય મૂકતા હોઈએ છીએ એ અભિપ્રાયની દ્રષ્ટિએ ત્રીજું છે સમજ એટલે કે જે અભિપ્રાય લીધો કોઈ પણ વ્યક્તિ પાસેથી અથવા તો કોઈ પણ જગ્યાએથી જ્યારે મને ખબર પડી કે આવી રીતે બિલાડી પસાર થઈ જાય તો ઘરથી નીકળવું નહીં દૂર ધળી જાય તો સમજી લો કે કંઈક થશે પણ એ વસ્તુને મેં ક્યાંક ત્રણ ચાર જગ્યાએ સર્ચ કર્યું ક્યાંકથી શોધ્યું કોઈનો અભિપ્રાય લીધો બટ એ બધાનું ઇવેલ્યુએશન કરી અને હું કંઈક ફાઇન કરું છું તો એ મારી સમજ છે એ આપણી સમજ છે કે ત્યાં આપણે સમજીએ છીએ કે આ વસ્તુ પાછળનું લોજિક શું છે આપણે લોજિકથી સમજીએ તો જે સમજ જે ઓબ્ઝર્વેશન કરીને જે આપણને મળતું હોય છે એ સમજ છે કહે ને અને એ જ્ઞાનને આપણે સમજ તરીકે ઓળખતા હોય છે તો આ એક જ્ઞાનની પ્રાપ્તિ છે કે આપણને સમજણથી આવતી હોય છે ઘણી વખત કેવું કે આપણે ઘરમાં કંઈક કામ કરતા હોઈએ તો તપેલી મૂકી હોય ગેસ ઉપર અને અચાનક આપણે એમને ડાયરેક્ટ એને ટચ કરી અને લઈ લેતા હોઈએ છીએ તો જે ગરમ તપેલી છે એ ટચ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ ગરમ છે એને આપણે ડાયરેક્ટ લઈ નથી શકતા એની માટે આપણે કોઈ પણ એક નેપકિનનો યુઝ કરવો પડે કે કોઈપણ વસ્તુથી આપણે એને ઉતારવું પડે છે તો એ વસ્તુ પણ જે છે એ ક્યાંય ને ક્યાંય સમજમાંથી મળતી હોય છે એ સામાન્ય નોલેજ છે એમ તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આવું થાય છે તો એ આપણે નેક્સ્ટ ટાઈમ એનું ધ્યાન રાખીએ છીએ તો એ જે નોલેજ પ્રાપ્ત થયું છે કે એને કંઈ આપણને સમજમાંથી પ્રાપ્ત થયું છે જેવી રીતે બાળકને પણ એવું છે કે એક વખત જો દોડતું દોડતું હોય તો એ પડી જાય તો એને ખબર પડે કે ભાઈ અહીંયા આવી રીતે જો દોડીએ છીએ તો પડી જઈએ છીએ ને પછી આપણને વાગે છે તો એ નેક્સ્ટ ટાઈમ જ્યારે કોઈ પણ એક્ટ કરે છે તો એને ધ્યાનમાં રાખે છે એનામાં એ સમજણ આવે છે તો એ નોલેજ આપણે તો એને ક્યારેય કીધું નથી હોતું ઘણી વસ્તુ એ એક્ટિવિટી થ્રુ એટલે કે સમજણ થ્રુ આવતી હોય છે અને થર્ડ છે બુદ્ધિ એટલે કે આપણી સમજણ શક્તિ અને આપણી બુદ્ધિથી આપણે જ્ઞાનને પ્રાપ્ત કરતા હોઈએ છીએ જેવી રીતે કંઈક વસ્તુ આપણે ભણીએ છીએ કોઈક આર્ટિકલ રીડ કરીએ છીએ અને એ રીડ કર્યા પછી એમાંથી આપણે આપણું કન્ક્લુઝન આપીએ છીએ તો એ જે છે અથવા તો આપણે પોતાની જે વિચારસરણી છે વિચારશક્તિ છે આપણા આઈડિયાસ છે એને આપણે કોઈક પ્રોસેસમાં મૂકી અને એમાં કંઈક નવું ઇનોવેટિવ કરવાનો ટ્રાય કરીએ છીએ તો એ જે બધું જે પણ પ્રોચેસ છે એ આપણી બુદ્ધિથી આવતી હોય છે તમે અહીંયા સા એક ટ્રાયંગલ જોઈ રહ્યા છો એમાં જે માન્યતા છે ને એ સૌથી હાઈ લેવલ ઉપર છે બટ એની વેલ્યુ એટલી નથી કારણ કે માન્યતા પછી અભિપ્રાય આવે છે અભિપ્રાય પછી સમજ આવે છે સમજ પછી બુદ્ધિ આવે છે ને બુદ્ધિ પછી તમે જ્ઞાન સુધી પહોંચો છો જ્ઞાનનું જે ટ્રાયંગલ છે એ છે ખરું એકદમ નાનું બટ એ સૌથી વધારે વેલ્યુએબલ છે કારણ કે એ જે જ્ઞાન છે આટલી બધી પ્રોસેસમાંથી કવર થઈને આવ્યું હોય છે બટ જ્યારે માન્યતા છે એનું ટ્રાએંગલ બહુ મોટું છે બટ એની ઉપર ઘણા લોકો વિશ્વાસ નથી કરતા હતા અને એની વેલ્યુ નથી એટલે જેવી રીતે જે ટ્રાએંગલ છે એમાં જેમ જેમ ટ્રાઇંગલ્સ ઘટતું જાય છે એમ તમારી વેલ્યુ એ જે થિંગ્સ છે એની વેલ્યુ વધતી જાય છે એટલે કે માન્યતા એનું ટ્રાયંગલ ભલે મોટું રહ્યું એ એક ટોચ લેવલ ઉપર છે બટ એનું જે વેલ્યુ છે એ બહુ ઓછી છે ત્યારબાદ અભિપ્રાય આવે છે સમજ બુદ્ધિ અને જ્ઞાન એટલે કે જ્ઞાનની જે વેલ્યુ છે એ સૌથી વધારે છે કારણ કે ઘણી બધી પ્રોસેસમાંથી પસાર થઈને આવ્યું હોય છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે યુનિટની ચર્ચા કરીએ જ્ઞાન અને વિષય વિશ્વની વાત કરી હતી હવે પછીના લેક્ચરમાં આપણે લાઇબ્રેરી ક્લાસિફિકેશન એટલે જે આપણું મેઇન સબ્જેક્ટ છે એમાં આપણે એન્ટર થઈશું તો વિદ્યાર્થી મિત્રો હું આપ સર્વેનો આભાર માનીશ કે તમે મને સાંભળી અને ખાસ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો આભાર માનીશ કે એમણે મને મારા વિચારો રજૂ કરવા માટેની તક આપી આભાર